હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હું લીલા જાનુદરિયા વાસુદેવ વિદ્યાલયની યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે તમારી સ્વાપોથીમાં એ પેજ નંબર 42 ઉપર જે ચાલો ગૃહ કાર્ય કરે આપેલું છે એમાં આપણે પેજ પ્રશ્ન નંબર 1 જોવાનો છે. આ જે છે એ પ્રવૃત્તિ તમારે તમારી જાતે કરવાની હોય છે કે તમે જે ચેપ્ટરમાંથી શીખા છો એ ચેપ્ટરનું જ અહીંયા એ પૂછાય છે અને આ ખાસ તમારી એક્ઝામમાં પણ પૂછાય છે, એટલે આ તો ખાસ તમારે કરવાનું છે. તો આમાં એ બીજું કાંઈ નવું નથી, આપણે જે ચેપ્ટરમાં શીખી ગયા છીએ એ જ આમાં પૂછાય છે. પણ આમાં જે પ્રશ્ન નવા છે કે જે તમે શીખેલા નથી એ તમારે અહીંયા જોવાના છે. તો તમારી સ્વાપોથીમાં પેજ નંબર 42 ઉપર પ્રશ્ન 1 આપેલો છે. એમાં સૂચનામાં શું કહે છે કે નીચેના આકારોની પરિમિતિ શોધો. શું શોધવાનું છે? તો કે નીચેના જે આકારો આપણને દોરીને આપેલા છે એની આપણે શોધવાની છે પરિમિતિ. અહીંયા પરિમિતિ એટલે શું એ આપણે શીખી ગયા છીએ. કોઈ પણ આકાર છે એ જેટલી બાજુઓથી બનેલો છે એ બાજુઓના માપનો સરવાળો. કે જ્યારે કોઈ પણ આકારની પરિમિતિ શોધવાની હોય છે ત્યારે એ પરિમિતિમાં માત્ર આપણે જે તે આકાર દોરેલો છે એની જે હદ છે એની જે ચારે બાજુઓ છે કે જેટલી પણ બાજુઓ હોય એ દરેકે દરેક બાજુને આપણે ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા જો અત્યાર સુધી તમે જે સ્વાપોથીમાં આગળના ચિત્રમાં જે તે પ્રશ્ન જોયા એમાં શું હતું કે તમને કોઈ પણ આકારનું ચિત્ર જે છે એ તમને ચોરસ ખાનાવાળા આલેખપત્રમાં દોરીને આપતા અને તેમાં આપણે એ લીટીઓ ગણીને ત્યાં એ પરિમિતિ શોધતા કે 1, 2, 3, 4, 5, 1 કે કોઈ પણ બાજુઓ છે એમાં ચોરસની નાની નાની કેટલી લાઈનો આવે છે એ આપણે ગણતરી કરીને કહેતા. પણ જો અહીંયા આપણને જે ચિત્રો છે એ કોઈ પણ આલેખપત્ર ઉપર દોરીને આપેલા નથી, આપણે માત્ર એના માપ ઉપરથી આપણને અહીંયા દરેક બાજુઓનું માપ આપેલું છે એ માપ ઉપરથી આપણે અહીંયા એ પરિમિતિ શોધવાની છે. તો આપણે શરૂઆત એ કરી. પેલું ચિત્ર છે જે આ પ્રકારનું છે, એમાં જો આપણને માપ આપેલા છે તો માપ આપેલા હોય ત્યારે કાંઈ કરવાનું નથી, માત્ર આપણને જેટલા પણ માપ આપેલા છે કોઈ પણ ચિત્રમાં જેટલી બાજુઓ છે એ દરેક બાજુના માપ આપણી પાસે હોવા જોઈએ. એ દરેક બાજુના માપનો સરવાળો કરી લેવાનો, કુલ કરી લેવાનો, એટલે આપણને જે તે આકારની પરિમિતિ મળી જાય છે. તો પહેલાથી આપણે શરૂઆત કરી. હવે જો આ આકાર જે છે એની આપણે અહીંયા શોધવાની શું છે? તો કે એ પરિમિતિ શોધવાની છે. તો માત્ર આપણે આ ચિત્રની જે બાજુઓ છે બાજુઓને ધ્યાનમાં લેવાની છે. તો અહીંયા જો કુલ કેટલી બાજુઓ છે? 1, 2, 3 અને 4. તો આ ચારે ચાર બાજુઓના માપ આપણી પાસે હોવા જોઈએ. પણ હવે જો આમાં આપણી પાસે માત્ર આપણને બે બાજુઓના માપ જ આપેલા છે, પેલી આ બાજુનું માપ 4 સેમી અને આ બાજુનું માપ છે 2 સેમી. પણ હવે જો સામસામેની બાજુઓ તમને સરખી દેખાય છે, જેવી આ બાજુ છે એટલી જ આ બાજુ દેખાય છે. તો વિચારો કે આ બાજુનું માપ 2 સેમી હોય તો સામે આ બાજુનું માપ પણ 2 સેમી જોઈ. આ રીતે કરવાનું છે. હવે તમને એમ થાય કે અહીંયા તો માત્ર આપણે બે બાજુના માપ આપેલા છે 4 માંથી, પણ ત્યાંથી જોવાનું છે આપણે અહીંયા જ વિચારવાનું છે કે લગભગ વિદ્યાર્થીઓ આ બાબતમાં ભૂલ થાય જાય છે. અહીંયા સામસામેની બાજુ આપણે જોવાની છે કે કોઈ પણ ચિત્ર હોય એમાં જે સામસામેની બાજુ હોય કે જેથી તમને બાજુઓ સરખી લાગતી હોય એ સરખી બાજુઓના માપ પણ સરખા હોય. તો અને સામે આ બાજુ ની સામે આ બાજુ, તો આ બે પણ સરખી દેખાય છે. તો આ બાજુનું માપ 4 સેમી, તો એનું પણ 4 સેમી થશે. હવે જો આપણી પાસે ચાર બાજુના માપ છે તો કે હા છે. તો હવે કુલ કરીએ 4 ને 4, 8, 2 ને 2, 4. આ 4 ને 4 થાય છે 8, આ 2 ને 2 થાય છે 4. તો 8 ને 4 12 સેમી થશે. અહીંયા જ્યારે પરિમિતિના માપની ગણતરી કરવાની હોય ત્યારે એમાં ચોરસ મૂકવાનું નથી, માત્ર સેન્ટીમીટરમાં માપ હોય તો સેન્ટીમીટર લગાડવાનું, મીટર હોય તો મીટર લગાડવાનું. આ રીતે ત્યાર પછી છે બ. તો બમાં જો કે આ પ્રકારની આકૃતિ છે. જો આમાં તો આપણને ઘણી બધી બાજુઓ દેખાય છે, પેલી 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 છે 8, બરાબર? કેટલી છે? 8 બાજુઓ છે. હવે જો આમાં આપણે સેનાસના માપ આપેલા છે અને સેનાસના માપ આપેલા નથી, તેની જે આ બાજુનું માપ આપેલું છે 8 સેમી,
એની સામેની આ બાજુ
થશે એયુ પછી આ બાજુનો જે ઊભી બાજુ છે એનું માપ છે 2 સેમી તો એની સામેની આ બાજુનું માપ પણ 2 સેમી હશે હવે એની નીચે આ બાજુનું માપ 2 સેમી તો આ બાજુનું માપ પણ 2 સેમી થશે કમ્પ્લીટ એની નીચે આવે તો આ બાજુનું માપ 2 સેમી તો એની સામેની આ બાજુનું માપ પણ 2 સેમી હશે હવે અહીંયા આવો તો જો આ બાજુ અને આ બાજુ સરખી છે બરાબર તો આ બાજુનું માપ 2 સેમી તો આ બાજુનું માપ પણ 2 સેમી જોઈ સામે આ બાજુનું માપ 2 સેમી તો આ બાજુનું માપ પણ 2 સેમી હોય ત્યારબાદ આ બાજુ અને આ બાજુ સરખી છે તો આ ઊભી બાજુનું માપ 2 સેમી તો આ ઊભી બાજુનું માપ પણ 2 સેમી થશે એ સામેની આ બાજુનું માપ પણ 2 સેમી બરાબર હવે દરેકે દરેકનો સરવાળો કરી લઈએ તો અહીંયા 1 બરાબર 1 ને 2 2 ને 2 4 4 ને 1 5 5 ને 2 7 7 ને 2 9 બરાબર 9 ને 2 11 11 ને 2 13 13 ને 2 થાય છે 15 પછી 15 માં 2 નાખી તો 17 17 ને આ 2 19 19 ને 2 21 21 ને નીચે 1 22 તો ટોટલ થાય છે 22 સેન્ટીમીટર હવે છેલ્લી આકૃતિ છે ફ તો ફ માં જો ત્રિકોણ આપેલો છે પણ એવો ત્રિકોણ છે કે જેમાં 3 માંથી કોઈ પણ બાજુ સરખી નથી તમે જોઈ શકો છો કે આ જે 3 બાજુઓ છે અલગ અલગ છે તો અહીંયા આપણને દરેકે દરેક બાજુના માપ દેવા પડે કેમ કે સરખી બાજુ તો એકી છે જ નહીં બરાબર આનું માપ 5 આ બાજુનું માપ 6 સેમી આ બાજુનું માપ છે 7 સેમી તો કુલ કરીએ 6 માં 5 નાખીએ તો થાય છે 11 11 માં 7 નાખીએ તો 18 18 સેમી બરાબર તો આ રીતે જ્યારે એ પરિમિતિ શોધવાની હોય તેમાં આપણે માત્ર આકૃતિમાં સરખી સરખી બાજુઓને ધ્યાનમાં લેવાની છે જ્યારે આપણે બાજુઓના માપ ઉપરથી પરિમિતિ શોધવાની હોય ત્યારે કોઈ પણ આકૃતિ જેટલી બાજુઓથી બનેલી હોય એ દરેક બાજુના માપને શું કરી લેવાનો સરવાળો એટલે આપણને જે તે આકારની પરિમિતિ મળી જાય છે આ તમારે તમારી કાપોથી આપણે લેવાનું છે ને આ ખાસ મોસ્ટ આઈપી પ્રશ્ન છે હવે આપણે ફરીથી નેક્સ્ટ લેક્ચરમાં મળીશું થેન્ક યુ